નમસ્કાર મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસનું રાશિફળ જોતા પહેલાં જોઈએ આપને રોજની જેમ પંચાંગ. આજનું પંચાંગ મિત્રો, વિક્રમ સંવત 2078, કારતક સુદ દસમ, તારીખ 13/11/2021 ને શનિવાર. તો મિત્રો, આજનો સૂર્યોદયનો સમય સવારે 6:46, સૂર્યાસ્તનો સમય સાંજે 6:02. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની રાશિઓ. મેષ રાશિ, મેષ રાશિવાળા માટે આજે સમૃદ્ધિમાં વૃદ્ધિ. મિત્રો, તમારી પાસે જે પૈસો બેલેન્સ મિલકત છે એમાં આજે કંઈક વધારો થતો દેખાય છે, તો આજનો દિવસ આપના માટે ઘણો સારો સાબિત થશે. વૃષભ, વૃષભ રાશિવાળાએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, આજે શારીરિક ગરબડ થતી દેખાય છે, તો ચોકસાઈ જરૂરથી રાખજો. મિથુન, મિથુન રાશિવાળા માટે આજે કંઈક પરિવર્તન આવે. મિત્રો, ઘરમાં મહેમાન આવે તો આરામ કરવાની જગ્યા બદલાઈ શકે છે. નોકરીમાંથી પાણીચું મળે તો નોકરીની જગ્યા પણ બદલાઈ શકે છે, તો તૈયારી સાથે દિવસની શરૂઆત કરજો. કર્ક રાશિ, કર્ક રાશિવાળાએ પણ આજે સજાગતા રાખવાની છે. મિત્રો, આજે દરેક કાર્યમાં કંઈક નાની મોટી અડચણો આવતી દેખાય છે, તો તમારી સાવચેતી અને સજાગતા બંને તમને આમાંથી બચાવશે. સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે નિર્ણય લેવામાં સાવધાની રાખવાની છે. મિત્રો, આજે અચાનક કોઈ નિર્ણય લેવો પડે તો બે માણસની સલાહ લેજો અને પછી એની પર પોતાનું મંતવ્ય જાહેર કરજો. કન્યા, કન્યા રાશિવાળા માટે આજે થોડુંક વાણી અને વ્યવહાર બંને પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે. મિત્રો, આજે કંઈક એવું કાર્ય કરતાં કોઈની સાથે અણબનાવ થઈ શકે છે. તુલા, તુલા રાશિવાળા માટે આજે સમજી વિચારીને ચાલવાનો દિવસ છે. મિત્રો, આજે ખર્ચાઓ વધતા દેખાય છે, તો ફાલતુ ખર્ચા પર ચોક્કસ કંટ્રોલ રાખવો. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવાનું છે. મિત્રો, આજે તમારું મન ઉછળકૂદ કરશે અને કંઈક નવું સાહસ કરવાની કોશિશ પણ તમે આજે કરી શકો છો, પણ સમજી વિચારીને યોગ્ય નિર્ણય લઈને પછી આવું કામ કરવું. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે મન દુઃખના પ્રસંગ બને. મિત્રો, કોઈકની સાથે વાદવિવાદ થઈ શકે છે અને કોઈની સાથે મન દુઃખ થઈ શકે છે, તો બને ત્યાં સુધી આવા પ્રસંગો ટાળવા જોઈએ. મકર, મકર રાશિવાળા માટે આજે મુસાફરીમાં સફળતા. કંઈક વેપાર અર્થે, નોકરી અર્થે મુસાફરી કરવી પડે, એમાં તમને સારો લાભ મળે અને કામકાજમાં સફળતા મળે. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે પણ આજે ડૈરા વગર આગળ ચાલવાનું છે. મિત્રો, આજે જે સાહસ કરશો એ તમને સિદ્ધિ અપાવે. મીન, મીન રાશિવાળા માટે અચાનક કોઈક એવી તક સામે આવે જેને ઝડપી લેતા જીવનમાં ઘણો મોટો બદલાવ આપણે લાવી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, ઘરડા માતા પિતાને ઘડપણમાં સારો ટેકો, એક સારી વવજ આપી શકે છે દીકરો નહીં. આ ધ્યાનથી સમજજો જીવનમાં. હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. મિત્રો, જેને ભૂખ ન લાગતી હોય, પેટ ભરાયેલું છે ભરાયેલું છે એવો અનુભવ થતો હોય, તો એવા વ્યક્તિઓએ ફુદીનાના રસમાં કાળો સંચર ભેળવીને ચાટવો, અજીર્ણ મટી જશે અને ખાવાની ઈચ્છા થશે અને ભૂખ પણ લાગશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે બને તો માથામાં તેલ નહીં નાખવું. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. તો ફરી મળીએ કાલે સાંજે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.